રાજકોટ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંડેરી સ્ટેડિયમ ખાતે 17મી જાન્યુઆરીએ બીજી વન ડે મેચ રમાનાર છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંડેરી સ્ટેડિયમ ખાતે 17મી જાન્યુઆરીએ બીજી વન ડે મેચ રમાનાર છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. બાદમાં બાય રોડ બસમાં અને ટીમો હોટલ પહોંચી હતી. હોટલ ખાતે ફૂલના હાર પહેરાવી બંને ટીમોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતની ટીમ સયાજી હોટલ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે રોકાઈ છે. ખેલાડીઓને જોવા માટે હોટલ બહાર ચાહકોની ભારે ભીડ જામી હતી. આવતીકાલે બંને ટીમ ખંડેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે અને બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. સયાજી હોટલને રાજસ્થાની થીમ પર શણગારવામાં આવી છે. ભારતીય ખેલાડીઓ માટે ખાસ કોમ્પેક્ટ ફોન, બ્લૂટૂથ સ્પીકર, લાઈવ મ્યુઝિક સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. તમામ ખેલાડીઓને હોટલના ફ્રન્ટ વ્યૂ રૂમમાં આપવામાં આવ્યા છે. હોટલમાં હેરિટેજ જે મુજબ જૂના જમાનાના ડેકોરેશન કરવામાં આવ્યું છે. ક્રિકેટ કિંગ વિરાટ કોહલી માટે સયાજી હોટલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોહલી માટે એક આખો ફ્લોર બુક કરવામાં આવ્યો છે, જેમાં આબેહૂબ રાજસ્થાની લુક આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ માટે જીમ, સ્વિમિંગ પુલ સહિતની સગવડ કરવામાં આવી છે. તો સાથે જ શહેરના કાલાવાડ રોડ ઉપર ભારતીય ટીમના ખેલાડીઓના ખાસ પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા છે. હોટેલ સયાજીમાં ખેલાડીઓને સૌથી અલગ વાનગીઓ આપવામાં આવશે. ઇન્દોર સહિતના 10 શહેરોમાંથી રસોઈયા બોલાવવામાં આવ્યા છે. સાથોસાથ ઓસ્ટ્રેલિયા માટે પણ ખાસ ગુજરાતી અને કાઠિયાવાડી વાનગીઓ તૈયાર કરવામાં આવશે. ભરત ભરડવા, જેડેશ ટીવી, રાજકોટ.